હલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? તમે આપણું પહેલું વિડીયો જોયું, પ્રથમ ચેપ્ટરનું, ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય? મને ખ્યાલ છે તમે વિડીયો જોયું હશે. ન જોયું હોય તો ફરી એકવાર જોઈ લો અને જે લખવા જેવી બાબત હોય એ નોટમાં લખી લો. આપણે પ્રથમ વિડીયોમાં બ્રિટિશ સત્તાનો ઉદય કઈ રીતે થયો એના વિશે આપણે માહિતી મેળવી હતી, જ્યાં આપણે પ્લાસીના યુદ્ધ પાસે આવીને અટક્યા હતા કે પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું હતું. તો પ્લાસીનું યુદ્ધ 1757માં બંગાળના નવાબ સિરોજુદ્દૌલા અને અંગ્રેજો વચ્ચે થયું હતું, જેમાં સિરોજુદ્દૌલાનો સેનાપતિ મીર જાફર એ નબળો નીવડ્યો, એટલે કે અંગ્રેજો સાથે ભરી ગયો હતો, જેના કારણે સિરોજુદ્દૌલાની હાર થઈ હતી. એના હાર પછી અંગ્રેજોએ મીર જાફરને ત્યાંનો નવાબ બનાવ્યો, બંગાળનો નવાબ બનાવ્યો. હવે આગળ આપણે જોઈએ પ્લાસીના યુદ્ધ પછી આપણે બીજી વાત કરીએ તો બક્સરનું યુદ્ધ કઈ રીતે થયું. તો જ્યારે પ્લાસીનું યુદ્ધ પૂર્ણ થયું ત્યાર પછી મીર જાફરને ત્યાંનો નવાબ બનાવ્યો. નવાબ બનાવીને અંગ્રેજોએ એની પાસેથી અઢળક ધન મેળવ્યું, કોઈને કોઈ બહાના કરીને એની પાસે ખૂબ ધન મેળવ્યું. તો મીર જાફર થોડુંક આનાકાની કરવા લાગ્યો ત્યાર પછી. તો એને હટાવીને અંગ્રેજોએ મીર કાસિમને ત્યાંનો નવાબ બનાવ્યો. મીર કાસિમ તો મીર જાફર કરતાં પણ વધારે ખરાબ નીકળો, એટલે એની અંગ્રેજોની મુશ્કેલી વધી ગઈ. તો હવે કરવું શું? તો મીર કાસિમને હટાવીને ફરી પાછો મીર કાસિમને નવાબના પદેથી હટાવીને ફરી પાછો મીર જાફરને ત્યાંનો નવાબ બનાવવામાં આવ્યો. તો આગળ શું થયું? તો આગળ આપણે જોઈએ તો મીર કાસિમ અવધના રાજા પાસે મદદ માગવા માટે ગયો. અવધનો રાજા તે સમયે કોણ હતો? તો અવધનો રાજા હતો મુઘલ બાદશાહ શાહ આલમ. લખો તો લખી લેજો નોટમાં. મીર કાસિમ કોની પાસે મદદ માંગવા ગયો? તો મીર કાસિમ અવધના રાજા શાહ આલમ પાસે મદદ માંગવા ગયો અને એમણે સંયુક્ત સૈન્ય બનાવ્યું, ભેગું કરીને સૈન્ય બનાવ્યું અને અંગ્રેજો સામે યુદ્ધ છેડ્યું, એટલે કે અંગ્રેજો સાથે યુદ્ધ કર્યું. પરંતુ એમાં આ શાહ આલમ અને મીર કાસિમનો પરાજય થયો, અંગ્રેજો સામે પરાજય થયો. તો એના કારણે અંગ્રેજોની જીત થઈ. તો આ યુદ્ધને બક્સરના યુદ્ધ તરીકે ઓળખવામાં આવ્યું. આ બક્સરનું યુદ્ધ ક્યારે થયું હતું? તો ઈસવીસન 1764માં. સાલ યાદ રાખજો કે બક્સરનું યુદ્ધ ક્યારે થયું હતું? તો ઈસવીસન 1764માં. કોની વચ્ચે? તો અંગ્રેજો અને મીર કાસિમ, અથવા તમે એવું પણ લખી શકો કે અવધના બાદશાહ શાહ આલમ સાથે. યાદ રાખજો અને લખી લેજો, અવધના રાજા એ મુઘલ બાદશાહ શાહ આલમ સાથે બક્સરનું યુદ્ધ થયું હતું ઈસવીસન 1764માં. તો આ યુદ્ધ અંગ્રેજો જીતી ગયા ત્યાર પછી અંગ્રેજોને કઈ સત્તા મળી? તો બિહાર, ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળ. બિહાર, ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળની દીવાની સત્તા મળી. હવે દીવાની સત્તા કેવી? તો જમીની સરહદ. જેટલો વિસ્તાર બિહાર, પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સામાં આવેલો છે એટલા ભાગની સત્તા એને દીવાની સત્તા કહેવાય છે. તો આ સત્તા કોને મળી? અંગ્રેજોને. તો બે યુદ્ધ તમારે ખાસ યાદ રાખવાના છે, 1757માં પ્લાસીનું યુદ્ધ અને 1764માં બક્સરનું યુદ્ધ, જેમાં બંને યુદ્ધમાં અંગ્રેજોની જીત થઈ હતી. તો આ સત્તા મળી ગઈ એમને, દીવાની સત્તા બિહાર, પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સાની. હવે ત્યાર પછી કંપની ધારો અમલમાં આવ્યો. ત્યાર પછી કયો ધારો અમલમાં આવ્યો? કંપની ધારો, એટલે કે કંપની શાસનનો વિકાસ. એમની જે કંપની હતી ને, યાદ કરો કઈ કંપની હતી જ્યારે સરદારને સ્થાપેલી? યાદ કરો, મને ખબર છે તમને યાદ આવશે, ઈસ્ટ ઇન્ડિયા કંપની. કઈ કંપની? ઈસ્ટ ઇન્ડિયા કંપની. તો આ કંપનીનો હવે વિકાસ કરવો ખૂબ જરૂરી હતો, ભારતમાં ફેલાવવી જરૂરી હતી. તો એના માટે ગવર્નરની જરૂર હતી. તો ભારતના પ્રથમ ગવર્નર જે હતો ને, વોરન હેસ્ટિંગ, એને ગવર્નરથી આગળની પોસ્ટ બનાવવામાં આવી. કઈ પોસ્ટ? ગવર્નર જનરલ. યાદ રાખજો, વોરન હેસ્ટિંગને શું બનાવવામાં આવ્યો? ગવર્નરથી ગવર્નર જનરલ એને બનાવવામાં આવ્યો. અને ધીરે ધીરે કંપનીનો વિકાસ, એટલે કે એમની સત્તાનો વિકાસ આગળ વધવા લાગ્યો. અને આ રીતે ભારતનો પ્રથમ ગવર્નર જનરલ
શબ્દ સમજો, ભારતનો પ્રથમ ગવર્નર જનરલ કોણ હતું? તો વોરન હેસ્ટિંગ, ભારતનો પ્રથમ ગવર્નર જનરલ વોરન હેસ્ટિંગ બનાવવામાં આવ્યો. એના સમયમાં, વોરન હેસ્ટિંગના સમયમાં મરાઠાઓ સાથે વિગ્રહ થયો. વિગ્રહ એટલે કે વિરોધ, અંગ્રેજોનો વિરોધ કરવામાં આવ્યો. તો એને પ્રથમ મરાઠા વિગ્રહ તરીકે ઓળખવામાં આવ્યો. વોરન હેસ્ટિંગના સમયમાં જે વિગ્રહ થયો એને પ્રથમ મરાઠા વિગ્રહ તરીકે ઓળખવામાં આવ્યો. યાદ રાખજો, લખી લેજો કે પ્રથમ વિગ્રહ કોની વચ્ચે થયો હતો? તો અંગ્રેજો અને મરાઠા વચ્ચે. કોના વચ્ચે? અંગ્રેજો અને મરાઠા. તો સમજ પડે છે તમને, પ્રથમ વિગ્રહ કોની સાથે થયો? મરાઠાઓ સાથે. કોની સાથે? મરાઠાઓ સાથે. ત્યાર પછી બીજો, મૈસૂરના રાજા હૈદર અલી સાથે. બીજો વિગ્રહ કોની સાથે? મૈસૂરના રાજા હૈદર અલી સાથે બીજો વિગ્રહ થયો. તમારે બે વિગ્રહ યાદ રાખજો. વોરન હેસ્ટિંગના સમયમાં કેટલા વિગ્રહ થયા? તો બે. વોરન હેસ્ટિંગના સમયમાં બે વિગ્રહ થયા. પહેલો વિગ્રહ મરાઠા સાથે અને બીજો વિગ્રહ મૈસૂરના રાજા હૈદર અલી સાથે, જેને બીજો મૈસૂર વિગ્રહ તરીકે ઓળખવામાં આવ્યો. તો આ બે વિગ્રહના કારણે વોરન હેસ્ટિંગના સમયમાં એની સત્તા એટલે કે મુશ્કેલીમાં આવી ગઈ. એની સત્તા શું આવી ગઈ? મુશ્કેલીમાં. તો વોરન હેસ્ટિંગને ગવર્નર જનરલ પદેથી હટાવીને એની જગ્યાએ બીજા એક ગવર્નર જનરલ નિયુક્ત કરવામાં આવ્યા, જેનું નામ છે કોર્નવોલિસ. યાદ રાખજો, કોર્નવોલિસ, જે ભારતના બીજા નંબરના ગવર્નર જનરલ તરીકે નિયુક્ત થયા. પરંતુ એના સમયમાં પણ મુશ્કેલીઓ વધી. એમના સમયમાં ભારતના મૈસૂરના ભાગ તરીકે એક વ્યક્તિ ખૂબ જ પ્રખ્યાત છે. તમને યાદ છે કોણ છે? મૈસૂરના ભાગ તરીકે. તો મૈસૂરના ભાગ તરીકે એક વ્યક્તિ છે જેનું નામ છે ટીપુ સુલતાન. તમે નામ સાંભળ્યું હશે, ટીપુ સુલતાન નામ સાંભળ્યું છે? ન સાંભળ્યું એટલે યાદ રાખજો. તો કોર્નવોલિસના સમયમાં બીજા એક વ્યક્તિ સાથે એમનો સામનો થયો, જેનું નામ છે મૈસૂરનો ભાગ એટલે કે ટીપુ સુલતાન. ટીપુ સુલતાનને હરાવવું ખૂબ મુશ્કેલ હતું. ખૂબ જ શક્તિશાળી રાજા હતા, એમની સૈન્ય બી ખૂબ શક્તિશાળી, એટલે એમને હરાવવું ખૂબ મુશ્કેલ હતું. તો કોર્નવોલિસે એટલે કે અંગ્રેજ બ્રિટિશ સત્તાએ શું કર્યું? મરાઠા અને નિઝામ, મરાઠા એટલે કે મહારાષ્ટ્રના રાજા અને નિઝામ તમને ખ્યાલ હોવો જોઈએ. નિઝામ કોણ? તો હૈદરાબાદના રાજા. નિઝામ કોણ? હૈદરાબાદના રાજા. તો એમની સાથે મળીને ટીપુ સુલતાનને હરાવ્યો. ટીપુ સુલતાનને હરાવ્યો. પણ તે છતાં ટીપુ સુલતાન ખૂબ બહાદુરીપૂર્વક અંગ્રેજો સાથે લડ્યા. હવે આમાં એક વસ્તુ નોટ કરવા જેવી છે. કઈ? તો તમે વિચાર કરો, એક બાજુ અંગ્રેજો, બીજી બાજુ ટીપુ સુલતાન. ટીપુ સુલતાન લડતા હતા પોતાના દેશ માટે. કોની સાથે લડતા હતા? પોતાના દેશ માટે. તો તમે વિચાર કરો, ભારતના મરાઠાઓ અને નિઝામ એ લોકો અંગ્રેજો સાથે ભળીને આપણા ભારતના જ રાજાને હરાવ્યો. આ વસ્તુ ખરાબ કહેવાય? એક બાજુ મરાઠાઓ અને મૈસૂરના રાજાઓ અંગ્રેજો સાથે યુદ્ધ કર્યા, વિગ્રહ કર્યા, તે છતાં એની સાથે મળીને ટીપુ સુલતાનને હરાવવાની કોશિશ કરે છે. આ તેવું કહેવાય કે જે થાળીમાં ખાય તે થાળીમાં. સમજી ગયા? આવું થયું. આગળ આપણે વાત કરીએ તો એમાં ટીપુ સુલતાનની હાર થાય છે. હવે હાર થાય છે તો ત્યાર પછી ટીપુ સુલતાન સંધિ કરી લે છે, અંગ્રેજો સાથે સંધિ કરી લે છે. પણ ટીપુ સુલતાન હજી મનમાં હાર સ્વીકારતા નથી. સમય વીતતો જાય છે, આગળ કોર્નવોલિસ એટલે કે અંગ્રેજોની સત્તા વધતી જાય છે. ત્યારબાદ કોર્નવોલિસ પછી બીજા એક ગવર્નર જનરલ તરીકે અંગ્રેજો એક અધિકારીની નિમણૂક કરે છે, જેનું નામ છે સર જ્હોન શોર. શબ્દ શું છે? સર, જે રીતે તમે અમને સર કહો છો ને એ રીતે. સર જ્હોન શોર શબ્દ સમજો. બીજા ગવર્નર જનરલ તરીકે કોણ આવે છે? સર જ્હોન શોર. ત્રીજા નંબરના થયા. પ્રથમ વોરન હેસ્ટિંગ, બીજા કોર્નવોલિસ અને ત્રીજા સર જ્હોન શોર.
એ વ્યક્તિ ગવર્નર જનરલ તરીકે નિયુક્તિ પામે છે. તો એની તટસ્થતાની નીતિના કારણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રતિષ્ઠા એક બાજુ ઘટી ગઈ. પ્રતિષ્ઠા એટલે કે એની વેલ્યુ, એની ઇજ્જત. તટસ્થતાની નીતિ એટલે કે ખૂબ ઉદાર હતો એ, ભારત પ્રત્યે ખૂબ ઉદાર હતો. જે રીતે આગળના ગવર્નર જનરલ જે ક્રૂર હતા ભારતને લઈને, પરંતુ આ જે વ્યક્તિ અધિકારી હતો એ ખૂબ તટસ્થ નીતિ અપનાવતો હતો, એટલે કે નીતિ નિયમોવાળો ખૂબ જ ઉદારપૂર્વક. તો એના કારણે કંપનીની પ્રતિષ્ઠા ઘટવા લાગી હતી. અને બીજી બાજુ મરાઠાઓ ખૂબ શક્તિશાળી બનવા લાગેલા. અને મરાઠામાં તમે નામ સાંભળો છે છત્રપતિ શિવાજી, સાંભળો નું સયાજીરાવ ગાયકવાડ, પેશવા, બાજીરાવ, એવા બધા રાજાઓ ખૂબ શક્તિશાળી બનવા લાગ્યા હતા. આથી જ્હોન સ્વર્ણને હટાવીને બીજા એક ગવર્નર બનાવવામાં આવ્યા, જેનું નામ છે ગવર્નર જનરલ વેલેસલી. એના વિશે તમે ધોરણ 8માં ભણી ગયેલા પ્રથમ ચેપ્ટર મારા ખ્યાલથી, ખબર છે ને? વેલેસલી એક યોજના બી દાખલ કરેલી, યાદ કરો, શરૂઆતમાં જ આવેલું છે. કઈ યોજના? યાદ આવે છે? કઈ? સહાયકારી યોજના, બરાબર ને? યાદ આવ્યું સહાયકારી યોજના? તો જ્હોન સ્વર્ણને દૂર કરીને એની પછી આવે છે ગવર્નર જનરલ તરીકે લોર્ડ વેલેસલી. એને એક યોજના દાખલ કરી, કઈ? સહાયકારી યોજના. આ સહાયકારી યોજનાની અંદર શું હતું કે આ યોજના જે રાજ્ય સ્વીકારે એને અંગ્રેજ સૈન્ય આપવામાં આવતું. એને શું આપવામાં આવતું? અંગ્રેજ સૈન્ય. આ અંગ્રેજ સૈન્ય એ રાજ્યનું રક્ષણ કરતું, એટલે કે કદાચ, ચલો એક સમજીએ, આપણે એક રાજ્ય સમજ, આપણું ગુજરાત રાજ્ય છે એવું સમજીએ. આપણા ગુજરાત રાજ્યએ વેલેસલીની સહાયકારી યોજના સ્વીકારી, તો એ યોજના હેઠળ અંગ્રેજોનું સૈન્ય આપણા ગુજરાતમાં આવે છે. આ એક્ઝામ્પલ આપું છું, સમજો. અંગ્રેજોનું સૈન્ય ગુજરાતમાં આવે છે, તો અંગ્રેજોનું સૈન્ય શું કરશે? આપણા ગુજરાતનું રક્ષણ કરશે. જેમ કે બહારનું રાજ્ય કદાચ કોઈ ગુજરાત પર આક્રમણ કરે, તો ગુજરાતની રક્ષા કરવા માટે એ સૈન્ય યુદ્ધ કરશે, એટલે કે બીજા રાજ્યથી આપણું રક્ષણ કરશે. પરંતુ આમાં થયું શું? તો જે રાજ્ય આ સહાયકારી યોજના સ્વીકારે, એટલે કે જ્યાં અંગ્રેજ સૈન્ય આવે, તો એનું દરેક પ્રકારનું પોષણ, સહાય, હથિયારોથી લઈને એ બધું કોને પૂરું પાડવાનું? ત્યાંના રાજાએ. કોને પૂરું પાડવાનું? ત્યાંના રાજાએ. એ બધું કામ અંગ્રેજો નહીં કરતી, અંગ્રેજો તો ફક્ત સૈન્ય આપ્યું. તો આ બધી સૈન્યની જવાબદારી કોને સ્વીકારવાની? તો ત્યાંના રાજાએ સ્વીકારવાની હતી. આ એક મુદ્દો ખાસ હતો. બીજો, દરેક પ્રકારનું લશ્કરી ખર્ચ, લશ્કરી ખર્ચ, ખાવા પીવાનું, રહેવાનું, જમવાનું, બધું ખર્ચ ત્યાંના રાજાએ ભોગવવું પડતું. એટલે કહેવાનો મતલબ, અંગ્રેજોએ આપણને સૈન્ય તો આપ્યું, પણ એનો બધો ખર્ચો રાજાઓએ આપવાનો હતો. બીજું કે અંગ્રેજ અધિકારી એટલે કે ગવર્નર જનરલની પરવાનગી વગર એ રાજ્ય બીજા રાજ્ય સાથે સંધિ કરી શકે નહીં કે યુદ્ધ કરી શકે નહીં. એટલે કહેવાનો મતલબ, રાજાએ અંગ્રેજોની પરવાનગી લેવાની, બોલો, આ યોજના સ્વીકારે તો ત્યાંના રાજાએ અંગ્રેજોની પરવાનગી લેવાની કે ભાઈ હું બાજુના રાજ્ય સાથે સંધિ કરું, એની સાથે યુદ્ધ કરું. આ વસ્તુ હતું. હવે એક બીજી વાત તમને કહું, તો જે રાજા હતો જ્યારે આ સહાયકારી યોજના સ્વીકારી, તો એના દરબારમાં એક અંગ્રેજ અધિકારીની નિમણૂક કરવામાં આવતી, જે રાજા કંઈ પણ કામ કરે એની દેખરેખ રાખતો. આ સહાયકારી યોજના સ્વીકારના પ્રથમ રાજ્ય કયું તમને ખ્યાલ છે? નિઝામ. કયું રાજ્ય? નિઝામ. નિઝામ એટલે કે હૈદરાબાદ. તમને ધોરણ 8માં આવી ગયેલું, મને યાદ છે, તમને બી રહેવું જોઈએ. ધોરણ 8માં આવી ગયેલું કે પ્રથમ રાજ્ય કયું? તો નિઝામ. યાદ રાખજો કે વેલેસલીની સહાયકારી યોજના સ્વીકારના પ્રથમ રાજ્ય નિઝામ હતું. કયું રાજ્ય હતું? નિઝામ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આગળ શું થાય છે એ તમને જણાવું. આગળ એવું થાય છે કે આ જે યોજના હતી એ આપણા ભારતના લોકોને, રાજાઓને, પ્રજાને મીઠા ઝેર સમાન લાગી. આ શબ્દ પણ તમને આવેલું 8માં,
મીઠા ઝેર સમાન એટલે પહેલાં તો શું લાગ્યું કે ચાલો અંગ્રેજો આપણને મદદ કરશે, સૈન્ય આપ્યું એટલે આપણને એવું કે મદદ કરશે, પણ પછી શું થયું તમે જાણ્યું ને અંદર કે બધો ખર્ચ રાજાએ ભોગવવો પડતો, બીજા રાજા સાથે યુદ્ધ ન કરી શકાય, સંધિ ન કરી શકાય, એટલે ખાલી આપણે યોજના સ્વીકારી અને અંગ્રેજોએ આપણને સૈન્ય આપ્યું. સૈન્ય તો દરેક રાજા પાસે હોય જ, તો અંગ્રેજો સૈન્યનું શું કામ, કંઈ જરૂર હતી ન હતી, એટલે સ્વીકારી તો લીધી, પણ પછી કેવી લાગી, મીઠા ઝેર સમાન. પહેલાં મીઠી લાગી અને અંદરથી ઝેર જેવી લાગી. હવે આગળ એવું થયું કે વેલેસની સહાયકારી યોજના ટીપુ સુલતાને સ્વીકારવાનો ઇનકાર કરી દીધો કે હું આ યોજના સ્વીકારું નહીં. જો ટીપુ સુલતાન આ યોજના સ્વીકારી લે તો એની પર અંગ્રેજોની સત્તા આવી જાય, તો ટીપુ સુલતાને આ યોજના સ્વીકારવાનું ના પાડી. તો અંગ્રેજોએ શું કર્યું, અંગ્રેજો એટલે કે વેલેસલીએ શું કર્યું, નિઝામ જે પહેલું રાજ્ય હતું ને એને સ્વીકારનારું, તો નિઝામની મદદથી એમણે ટીપુ સુલતાનના સૈન્ય પર એટલે મૈસૂર રાજ્ય, ટીપુ સુલતાનનું કયું રાજ્ય હતું, મૈસૂર રાજ્ય પર આક્રમણ કર્યું, જેને ચોથો મૈસૂર વિગ્રહ તરીકે ઓળખવામાં આવે છે. જેને ચોથા મૈસૂર વિગ્રહ તરીકે ઓળખવામાં આવે છે. ચોથો કયો, તો પ્રથમ લોર્ડ વેલેસ્લીના સમયમાં પ્રથમ થયેલું મરાઠા વિગ્રહ, એ જ સમયે બીજો વિગ્રહ થયો હતો મૈસૂરના રાજા હૈદર અલી સાથે, એ બીજો વિગ્રહ. ત્યાર પછી જે રાજા મૈસૂરનો જે રાજા બન્યો, કોણ, ટીપુ સુલતાન, તો એ ટીપુ સુલતાન સાથે ત્રીજો વિગ્રહ થયો ને અને ચોથો વિગ્રહ આપણે હમણાં જોયો, ટીપુ સુલતાન સાથે જ, જેણે સહાયકારી યોજનાનો સ્વીકાર કર્યો નહીં, એની સાથે ચોથો વિગ્રહ થયો. એટલે તમારે ચાર વિગ્રહ યાદ રાખવાના છે. ઓકે, અહીંયા સુધી તમને ખ્યાલ આવી ગયો? તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં ફક્ત આટલું જ જોઈશું આપણે. ફરી પાછો એકવાર આ વિડીયો રિપીટ કરીને જોજો, અને તમને જે નોંધવા જેવું લાગતું હોય એ નોંધી લેજો નોટમાં, કારણ કે ખૂબ જરૂરી છે. આગળનો વિડીયો તમે જોયો હશે, પ્રથમ વિડીયો, આ બીજો વિડીયો છે, એટલે કે આપણું જે ચેપ્ટર ચાલે છે ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય, એમાં મારા ખ્યાલથી બે વિડીયો બની ચૂક્યા છે આની સાથે, અને હવે ત્રીજો વિડીયો આવી શકે છે. એટલે કે આ ચેપ્ટરને આપણે ત્રણ વિડીયો બનાવીશું. ત્રીજો વિડીયો હું તમને ખૂબ જ જલ્દી મોકલીશ. આ વિડીયો એકવાર આપણે તમે ફરીથી જોઈ લેજો રિપીટ કરીને, ત્યાં સુધી બીજો વિડીયો ના આવે ત્યાં સુધી. તો આ વિડીયોમાં અત્યારે આટલું જ, અને પછી કયો કોણ ગવર્નર તરીકે આવે છે, શું કામ કરે છે, એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ઘરે રહો, સુરક્ષિત રહો, હા ને.